નમસ્કાર મિત્રો, વેધર ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે અને હું છું પરેશ. મિત્રો, ખાસ કરીને આજે આ વિડીયોની અંદર આપણે બે પ્રકારની ચર્ચા કરવાની છે, જેની અંદર આવનારા સમયનું, જે આવનારા દિવસનું વાતાવરણ છે, હવામાન છે, તેના વિશે પણ ચર્ચા કરશું. અને ખાસ કરી અને જે ખાતરના ભાવમાં વધારો થયો છે, જે આપ ગઈકાલનો આપણો વિડીયો પણ જોયો હશે, એની અંદર પણ મેં માહિતી આપી કે તમામ ખાતરોની અંદર જે ભાવ વધારો થયો છે, એના વિશે જે આપણે પગલું લીધું છે, એના વિશે પણ થોડીક માહિતી આપવાની છે. પણ સૌપ્રથમ દરેક મિત્રોને વિનંતી છે, જે મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તે નીચે લાલ કલરનું બટન દેખાય તે દબાવીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવીને આ વિડીયોને લાઇક આપી અને તમામ ગ્રુપમાં શેર કરો, જેથી કરીને અન્ય મિત્રોને પણ માહિતી મળી શકે. હવે ખાસ કરીને આવનારા દિવસના હવામાન વિશે મેં તમને માહિતી આપું એ પહેલાં એ જણાવી દઉં, જેવી રીતે જે એક કંપનીઓના જે ભાવ વધ્યા છે, જેની અંદર ઇફકો હોય, ક્રિપકો હોય, ગુજકો માર્શલ હોય અથવા તો વગેરે જે આ એક પ્રકારની મંડળી ટાઈપ જે સહકારી મંડળીઓ ચાલે છે, એના જે ભાવ વધ્યા છે ને, આ એક ગવર્મેન્ટના અંડરમાં આવે છે બધું, એટલે આ ભાવ વધારો છે એ ખેડૂતો માટે ખૂબ હાનિકારક છે. ખેડૂતો એક પ્રકારે પાયમાલ થઈએ અને પડ્યા ઉપર પાટું છે. મેં ગઈકાલે જ આપને જણાવ્યું હતું એ મુજબ આ ભાવ વધારાના વિશે મેં ગઈકાલે પણ જણાવ્યું હતું કે આના વિશે ચૂપ બેસવામાં નહીં આવે. આના માટે મેં આજે જ, કેમ કે આમ તો આપણે વિચારીને કંઈક પગલું લેવાનું હતું, પણ આજે જ, કેમ કે આ એક મુદ્દો એવો હતો કે આખી રાત મને આ મુદ્દો છે એ સહન ન થયો, મેં આજે વહેલી સવારે જ સરકારશ્રીને એક ઇન્ટરનેટના માધ્યમથી લખીને જણાવ્યું છે, જેની અંદર એક પ્રકારે ધમકી કહો, ચીમકી કહો, જે કહો તે, પણ મેં આવા શબ્દોમાં જણાવ્યું છે કે આ ભાવ વધારો છે તાત્કાલિક ધોરણે રિવાઇઝ કરવામાં આવે, તાત્કાલિક ધોરણે આ ભાવ વધારો છે પાછો ખેંચી લેવામાં આવે. જો આમ નહીં કરવામાં આવે, અત્યારે ભલે કોરોનાને કારણે, એક કોરોના મહામારીને કારણે અમુક બંધનો અને કાયદા છે એ અમને પણ લાગુ પડે છે, પણ આ વિશે ચોક્કસથી ગવર્મેન્ટ વિરુદ્ધ કોઈ ને કોઈ પ્રવૃત્તિ કરવામાં આવશે જો આ વધારો છે પાછો ખેંચવામાં નહીં આવે તો. જેની અંદર મેં એવા શબ્દ પણ જણાવ્યા હતા કે 2022ની અંદર વિધાનસભાની ચૂંટણી આવશે, આ ભાવ વધારો નહીં ખેંચવામાં આવે, પાછળથી ગમે એટલા સારા કામો કરવામાં આવશે, છતાં પણ આ ભાવ વધારાનો મુદ્દો છે 2022ની અંદર ખેડૂતો ભૂલી જશે તો મારા તરફથી ચોક્કસ રોજે રોજ યાદ કરી અને ક્યાંય ને ક્યાંય સરકારને મુસીબતમાં વધારો કરવામાં આવશે, એટલે તાત્કાલિક ધોરણે આ ભાવ પાછા ખેંચવા જોઈએ. આવું મેં સ્પષ્ટ એક ઇન્ટરનેટના માધ્યમથી લખીને જણાવ્યું છે. હવે આવનારા દિવસમાં શું કરે તે આપણે જોવાનું રહેશે, પણ ખાસ કરી અને આ ભાવ વધારો છે એ ચોક્કસથી મારી બનતી મહેનતે ગવર્મેન્ટ પાસે પાછો ખેંચાવવામાં આવશે, આવા આપણા પ્રયત્ન રહેશે. હવે ખાસ કરીને આવતા દિવસના જે હવામાન વિશેની વાત કરું તો આવતીકાલે 10 તારીખ છે, એમાં આપણે જણાવ્યું હતું એમ 10 તારીખ સુધી 1-2 ડિગ્રીનું તાપમાનમાં એક ઘટાડો જોવા પણ મળ્યો છે, પણ હવે 10 તારીખ બાદ 11 તારીખથી ફરીથી તાપમાન ઊંચું જશે, જેની અંદર એવરેજ 40-42 ડિગ્રી 43 ડિગ્રી અમુક જગ્યાએ, જેની અંદર ઈડર છે, માણસા છે અને અમદાવાદ અને ભાલના અમુક વિસ્તાર છે, અમરેલી છે આ વિસ્તાર છે, ત્યારબાદ જે રાજકોટના ખાસ કરીને વિસ્તાર છે, આ વખતે જે આ 2021નો જે ઉનાળો છે એની અંદર રાજકોટની અંદર પહેલી વખત જે તાપમાન છે ઊંચું જવાનું છે, અને એની અંદર પણ હું આપને જણાવી દઉં કે 11 તારીખથી લઈને 15 તારીખ સુધીનું સેશન હશે તે રાજકોટ માટે ભયંકર હશે, કેમ કે રાજકોટ અને આસપાસના વિસ્તારની અંદર હવે 11-15ની અંદર 43 ડિગ્રી કરતાં પણ ઊંચું તાપમાન જાય આવી એક શક્યતાઓ અમે માની રહ્યા છીએ. બાકી અમદાવાદ ને ઈડરની અંદર પણ 43 ઉપર તાપમાન જશે આવી એક અમે સંભાવનાઓ માની રહ્યા છીએ ખાસ કરી. અને હું તમને જો પવન વિશેની માહિતી આપું તો પવનની અંદર પણ સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના અમુક ભાગોની અંદર પવનની ગતિ છે 11-12ની, એટલે કે ખૂબ વધારે પણ નહીં અને ઓછી પણ નહીં એ ટાઈપની ગતિ જોવા મળશે, એટલે કે જે ઉનાળાની અંદર જે ગતિ ચાલતી હોય એવી જ ગતિ જોવા મળશે અને ઉનાળુ પવનનો ફૂંકાશે, જેની અંદર ખાસ કરીને પશ્ચિમ તથા પશ્ચિમ ઉત્તર એટલે કે વાયવ્યના ખૂણાનો પવન જોવા મળશે. એની અંદર જે ઉત્તર ગુજરાતના દિયોદર છે, વાવ છે, થરાદ છે, ત્યારબાદ ભાભર છે, સમી છે, લાખણી છે, આ તાલુકાઓ છે, આની અંદર પવનની સ્પીડ મધ્યમ અને જે પશ્ચિમ અથવા તો ઉત્તર પશ્ચિમની વાયવ્ય ખૂણાની જોવા મળશે. ત્યારબાદ કચ્છની અંદર પણ આ જ સ્થિતિ જોવા મળશે, 12-13ની સ્પીડનો પવન જોવા મળશે. કચ્છની અંદર પણ પશ્ચિમનો પવન ફૂંકાય, ક્યારેક ક્યારેક વાયવ્યનો પવન જોવા મળે આવી એક શક્યતાઓ છે. સૌરાષ્ટ્રની અંદર પણ જે દ્વારકા, જામનગર છે અથવા તો રાજકોટ છે, પોરબંદર છે, ગીર સોમનાથ છે, જૂનાગઢ છે, અમરેલી છે, આવા તમામ વિસ્તારની અંદર જે પવન છે એની સ્પીડ 12ની આસપાસની રહેશે, 11-12ની સ્પીડનો પવન પણ જોવા મળશે. અને સાથે હું આપને જણાવી દઉં કે આ વિસ્તારોની અંદર પશ્ચિમ દિશાનો અને ક્યારેક ક્યારેક વાયવ્યનો પવન જોવા મળશે. ત્યારબાદ જે ભાવનગર હોય, બોટાદ હોય અથવા તો જે ત્યારથી આગળનો વિસ્તાર છે મધ્ય ગુજરાતના
સાઈડનો જેની અંદર ભાલ વિસ્તાર છે અથવા તો સુરેન્દ્રનગર જિલ્લો છે, અમદાવાદ જિલ્લો છે, આ તમામ વિસ્તાર છે, મોરબી છે વગેરે વિસ્તારોની અંદર પવન છે એ થોડોક હળવો રહેશે. સૌરાષ્ટ્ર કચ્છ કરતાં એ વિસ્તારની અંદર પવનની ગતિ થોડીક ધીમી રહેશે, એટલે કે 8-9 સ્પીડનો પવન રહેશે. અને સામાન્ય રીતે જે રેગ્યુલર પવન જોવા મળતો હોય એ મુજબનો પશ્ચિમનો પવન જોવા મળી શકે, ક્યારેક ક્યારેક દક્ષિણનો પણ પવન જોવા મળશે. ત્યારબાદ જે એ મધ્ય ગુજરાતના બીજા વિસ્તાર છે, આણંદ નડિયાદ ખેડા છે અથવા તો દાહોદ ગોધરા છે, સંતરામપુર લુણાવાડા છે અને દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તાર, આ તમામ વિસ્તારની અંદર પવનની સ્પીડ છે એકદમ હળવી અને સામાન્ય રહેશે, જેની અંદર લગભગ 7-8 અને વધીને 9 સુધીની સ્પીડ જોવા મળશે. અને આ તમામ વિસ્તારની અંદર પણ ક્યારેક ક્યારેક દક્ષિણનો પવન અથવા તો ઈશાન ખૂણાનો પવન છે એ જોવા મળે તેવી શક્યતાઓ છે. ખાસ કરી અને મધ્ય ગુજરાતના જે વિસ્તાર છે જેની અંદર અમદાવાદ ગાંધીનગર છે અથવા તો જે લુણાવાડા અને બાંસવાડા સુધીના વિસ્તાર છે એ વિસ્તારની અંદર ઈશાન ખૂણાનો પવન જોવા મળે તેવી શક્યતાઓ છે. જો કે ઈશાન ખૂણાનો પવન છે આ સમયે ભાગ્યે જ જોવા મળતો હોય, ખાસ કરીને ઉનાળુ પાક માટે આ પવન છે અનુકૂળ નહીં આવે. એટલે આ વિસ્તારની અંદર જે મધ્ય ગુજરાત છે જેની અંદર ગાંધીનગર અમદાવાદ અને જે લુણાવાડા બાંસવાડા સુધીના જે વિસ્તારો જોવા મળશે આ વિસ્તારોની અંદર ઉનાળુ પાકની અંદર વાતાવરણ અનુકૂળ રહેવાનું નથી, જે 15 સુધીની આ વાત છે. ત્યારબાદ 15 પછીથી જે વાતાવરણમાં પલટો આવવાનું છે એની પણ મેં એક આગાહી કરેલી છે, આવનારા દિવસમાં પણ એની માહિતી આપવામાં આવશે. પણ ખાસ કરીને હું આપને જણાવી દઉં કે એમાં કોઈ માવઠાની શક્યતા અમે નથી બતાવતા, પણ જે એક વાદળછાયું વાતાવરણ થાય અને એક વાતાવરણમાં કંઈક અલગ ફેરફાર થયો હોય આ ટાઈપનું વાતાવરણ જોવા મળશે. એટલે ચોક્કસથી 15 આસપાસ જે વાદળછાયું વાતાવરણ થવાનું છે એના પર ચોક્કસ વિસ્તાર જણાવવામાં આવશે. પણ અત્યારથી આપણે એટલું કહી શકીએ કદાચ મધ્ય ગુજરાતને આની અસર વધારે જોવા મળશે. બાકી વિશેષ માહિતી છે એ પણ રેગ્યુલર આપણે આપતી રહેવામાં આવશે. ખાસ કરી અને જે અમારો એક ખાતર બાબતનો વિરોધ છે એની પણ જે સરકારને માહિતી આપવામાં આવી છે એની અંદર જો સરકાર કંઈને કંઈ ફેરફાર કરશે તો પણ સૌપ્રથમ આપણા તરફથી માહિતી આપવામાં આવશે. અત્યારે આ વિડીયોની અંદર એટલું જ. જે મિત્રો આપણી ચેનલ ઉપર નવા આવ્યા હોય તે મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવી, હાલ રજા આપશો, ધન્યવાદ.